જનમંચ સત્યનો અવાજ ન્યૂઝ ચેનલ ઉપર દર્શક મિત્રોનો અતૂટ વિશ્વાસમાં વધારો થતા 29 મહિનામાં 60 લાખ વ્યૂઝ મેળવીને દમણની નંબર 1 ન્યૂઝ ચેનલનું સ્થાન યથાવત રાખતા આભાર. દમણ નગરપાલિકા દ્વારા નગરપાલિકા ક્ષેત્રમાં આવેલા રેસિડેન્ટલ, કોમર્શિયલ પ્લોટ એવા તમામ બાંધકામોનું પ્રોપર્ટી ટેક્સ, જેને હાઉસ ટેક્સ કહી શકીએ, ઘર વેરો, એની આકારણી કરવામાં આવી છે. અને આ પ્રોપર્ટી ટેક્સ, હાઉસ ટેક્સની આકારણીમાં નગરપાલિકાના ક્ષેત્રના તમામ બાંધકામોના ટેક્સમાં ભરખમ વધારો કરવામાં આવ્યો છે. એક અંદાજ અનુસાર જે પહેલા 100, 200 અને 500 રૂપિયા આવતા હતા, તે હવે હજારોની સંખ્યામાં આવશે. અને આ જે ઘરવેરોમાં જે વધારો કરવામાં આવ્યો છે, એ એટલા હદે વધારો કરવામાં આવ્યો છે કે નગરપાલિકા ક્ષેત્રમાં રહેતા અને ધંધો કરતા લોકોને આ ટેક્સ ભરવું એ પોસાય તેમ નથી. છેલ્લા 2 દિવસથી આ બાબતે દમણ નગરપાલિકા ક્ષેત્ર અને દમણ પંથકમાં ચર્ચા ચાલી રહી છે, જેમાં પ્રશાસન દ્વારા આ ઘરવેરોમાં જે વધારો કરવામાં આવ્યો છે એને લઈને લોકોમાં નારાજગી અને આક્રોશનો માહોલ પણ દેખાઈ રહ્યો છે. ડીએમસી પ્રશાસન દ્વારા દમણ મ્યુનિસિપલ કાઉન્સિલની વેબસાઇટ ઉપર એસેસમેન્ટ લિસ્ટ રાખવામાં આવ્યું છે, જેમાં દરેક ફ્લેટ, મકાન અને કોમર્શિયલની સાથે પ્લોટની આકારણી કરવામાં આવી છે અને તે અનુસાર ટેક્સ કેટલો હશે એનો આંકડો પણ આપવામાં આવ્યો છે. આ આંકડાની અંદર સેનેટરી ટેક્સમાં પણ એટલો બધો ભરખમ વધારો છે, જેને લઈને પણ લોકોમાં નારાજગી ફેલાઈ રહી છે. હવે આ જે એસેસમેન્ટ લિસ્ટ જે વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યું છે, જેની માહિતી પ્રશાસન દ્વારા આજ સુધી જાહેર કરવામાં આવી નથી, આ તો દમણના એક જાગૃત નાગરિકે ઓનલાઇન એસેસમેન્ટ લિસ્ટની પીડીએફ એ વોટ્સઅપ ગ્રુપમાં એને ફેલાવી હતી, જેથી કરીને 2 દિવસ પહેલા જ આ એસેસમેન્ટ લિસ્ટ, જેમાં ઘરવેરો એ કેટલો હશે એની માહિતી લોકો સુધી આવી છે. હવે આ એસેસમેન્ટ લિસ્ટને લઈને એક ઘણા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે, જેમાં મુખ્યત્વે જો ડીએમસીના પ્રશાસન દ્વારા આ એસેસમેન્ટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે તો એ કાઉન્સિલરની મંજૂરી વગર અને કાઉન્સિલની મંજૂરી વગર આ એસેસમેન્ટ લિસ્ટ બહાર પાડી શકાય નહીં. તેથી દમણ નગરપાલિકાના સત્તાપક્ષ અને સત્તાપક્ષની પાક અને કાઉન્સિલરની મંજૂરી વગર આ એસેસમેન્ટ લિસ્ટ ડીએમસી પ્રશાસન બહાર પાડી શકે નહીં. સ્ટેન્ડિંગ અને કાઉન્સિલ કમિટીમાં આ મંજૂરી લીધી જ હોવી જોઈએ, તો જ આ એસેસમેન્ટ લિસ્ટ એ બહાર પડ્યું છે. બીજો એક પ્રશ્ન પણ અહીં ઉભો થાય છે કે દમણ નગરપાલિકા પ્રશાસન દ્વારા જે હાઉસ ટેક્સમાં અને સેનિટેશન ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે, એ કયા રેગ્યુલેશન અને કયા કાયદા અને નિયમ અનુસાર આટલો બધો વધારો કરવામાં આવ્યો છે, એની માહિતી પણ લોકો સમક્ષ જાહેર કરે. અને આ જવાબદારી એ કાઉન્સિલની અને કાઉન્સિલરની બને છે કે લોકો સમક્ષ એ જાહેર કરે કે કયા નિયમ અને કયા કાયદા અનુસાર હાઉસ ટેક્સ અને સેનિટેશન ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં સેનિટરી ટેક્સનો આંકડો જે આપવામાં આવ્યો છે એ કયા ગણતરી અનુસાર કરવામાં આવ્યો છે, એની માહિતી પણ લોકો સમક્ષ જાહેર કરે. જે આ હાઉસ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે, શું દમણ નગરપાલિકાનું રેગ્યુલેશન અને બંધારણ આને એલાવ કરી શકે છે, અને જો કરી શકે છે તો કયા અધિનિયમ અનુસાર હાઉસ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો, એની માહિતી અને તેનું ક્લેરિફિકેશન પણ તાત્કાલિક દમણ નગરપાલિકાના કાઉન્સિલર અને કાઉન્સિલ એ લોકો સમક્ષ કરે. એક અંદાજ અનુસાર દમણ નગરપાલિકા પ્રશાસન દ્વારા હાઉસ ટેક્સમાં વધારો કરી શકે અને તે પણ દર વર્ષે કરી શકે, અને એક નિયમ અનુસાર અને ટકા અનુસાર એ હાઉસ ટેક્સમાં વધારો થઈ શકે છે. પરંતુ એકી સાથે આટલો બધો હાઉસ ટેક્સમાં વધારો એ કરવાની જોગવાઈ એ દમણ નગરપાલિકાના સત્તાપક્ષ અને પ્રશાસન પાસે છે, અને જો એ જોગવાઈ હોય તો એ જોગવાઈની માહિતી પણ લોકો સમક્ષ એ દમણ નગરપાલિકાના સત્તાપક્ષ જાહેર કરે. આ સાથે સ્ટેન્ડિંગ કમિટી અને કાઉન્સિલ કમિટીમાં હાઉસ ટેક્સમાં ભરખમ વધારો કરવામાં આવશે એવી ચર્ચા એ સ્ટેન્ડિંગ કમિટી અને કાઉન્સિલ કમિટીમાં જો થઈ હોય તો શું જે તે સમયે કાઉન્સિલરે વિરોધ કર્યો હતો, અને જો વિરોધ કર્યો હતો તો કાઉન્સિલરે લેખિતમાં વિરોધ કર્યો હતો કે પછી મૌખિક કર્યો હતો, એની માહિતી પણ સાર્વજનિક કરે. અને જો આ એસેસમેન્ટ લિસ્ટ એ દમણ નગરપાલિકાના સત્તાપક્ષના કાઉન્સિલરને જાણ વગર થયું હોય તો એની માહિતી પણ લોકો સમક્ષ જાહેર કરે અને સાર્વજનિક કરે. દમણ નગરપાલિકાના સત્તાપક્ષનો જો આરોપ હોય કે અમારી જાણ વગર નગરપાલિકાના અધિકારીઓએ આ એસેસમેન્ટ લિસ્ટ અને હાઉસ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો, તો આ વાત ગળે ઉતરતી નથી અને કાઉન્સિલરની આ વાત એ તદ્દન ખોટી અને પાયા વગરની છે. આ એસેસમેન્ટ જે દમણ નગરપાલિકાના પ્રશાસન દ્વારા જે એસેસમેન્ટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, એમાં જરૂર કાઉન્સિલરોની મંજૂરી હોય અને તેમના જાણ વગર આ એસેસમેન્ટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હોય તો આ અંગે પણ કાઉન્સિલર બહાર આવે અને લોકો સમક્ષ પોતાની લાગણી એ વ્યક્ત કરે. બીજું કે નાની દમણના
શહેરી વિસ્તારમાં એસટીપી એટલે કે સીવરેજની લાઈન હજી સુધી દમણ પ્રશાસન દ્વારા નાખવામાં આવી નથી તો પછી આ સેનેટરી ટેક્સમાં આટલો બધો હદનો વધારો કેમ કરવામાં આવ્યો? એવો સવાલ પણ લોકો એ નગરપાલિકાના સત્તા પક્ષને પૂછી શકે. જ્યારે દમણ નગરપાલિકા પ્રશાસન એમ કહેતી હોય કે સ્ટ્રોમ વોટર અને વરસાદી પાણીના નિકાલ માટે નાની દમણ અને મોટી દમણના શહેરી વિસ્તારમાં ગટરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેમાં તમે ગટરનું અને ખાલકુવાનું પાણીનું જોડાણ આ લાઈનમાં નહીં કરી શકો અને એવો આગ્રહ હોય કે જો તમે આ લાઈનની અંદર તમારું ખાલકુવાનું પાણીનું જોડાણ કરશો તો તમારા ઉપર દંડ અને પેનલ્ટી વસૂલ કરવામાં આવે તો પછી કયા કાયદા અને કયા ગણતરી હિસાબે આ સેનેટરી ટેક્સમાં આટલો બધો વધારો કરવામાં આવ્યો છે? એ સવાલનો જવાબ પણ એ દમણ નગરપાલિકાના પ્રશાસન દ્વારા આપવો રહ્યો. બીજું કે દમણ નગરપાલિકાના પ્રશાસન દ્વારા ડીએમસીની વેબસાઇટ ઉપર એસેસમેન્ટ લિસ્ટ રાખવામાં આવ્યું છે તો તેની માહિતી અને તેની વાઇડ પબ્લિસિટી કેમ ન કરી? કેમ એસેસમેન્ટ લિસ્ટની માહિતી એ જાહેર અખબારોમાં અને જાહેર સ્થળો ઉપર આ લિસ્ટ કેમ ન મૂકવામાં આવ્યું? શું ફક્ત ડીએમસીની વેબસાઇટ પર આ એસેસમેન્ટ લિસ્ટ મૂકવું અને લોકો સમક્ષ જાહેર ન કરવું એ યોગ્ય છે? આ ઉપરાંત આ એસેસમેન્ટ લિસ્ટમાં જેને પણ સજેશન અને ઓબ્જેક્શન સલાહ સૂચન હોય તો તેમાં 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. પરંતુ અહીં સૌથી એક મોટી વાત કે આ એસેસમેન્ટ લિસ્ટની માહિતી એ લોકો સમક્ષ આવી જ નથી તો પછી 30 દિવસનો સમય આપો અને તેની તારીખ નિર્ધારિત કરવી એ પણ લોકોની સમજની બહારની વાત છે. એટલે સૌથી પહેલા તો દમણના ડીએમસી પ્રશાસન દ્વારા એસેસમેન્ટ લિસ્ટ એ તમામને રૂબરૂ મળે અને ત્યારબાદ તેઓને 30 દિવસનો સમય આપવામાં આવે અને આ 30 દિવસના સમયમાં તેઓ પોતાનું સજેશન ઓબ્જેક્શન સલાહ સૂચન મૂકી શકે અને ત્યારબાદ જ આ આકારણી એસેસમેન્ટ લિસ્ટનું ફાઇનલ થાય. આ સાથે દમણના લોકોનો એક મોટો પ્રશ્ન અને વિરોધ પણ છે, યસ બેંક જેવી એજન્સીને જ કેમ આ આકારણી અને માપણી કરવાની સત્તા આપવામાં આવી? આ પ્રકારના ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે જે લોકો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે અને લોકો આ એસેસમેન્ટ લિસ્ટ જેમાં હાઉસ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે એને લઈને પણ મૂંઝાવણમાં છે. તેથી આ તમામ સવાલો અને પ્રશ્નોનો જવાબ એ દમણ નગરપાલિકાના સત્તા પક્ષે આપો રહ્યો.